આજે 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે આજે અનેક મોટા શહેરોમાં યોગના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસને લઈને લખનૌ પહોંચેલા પીએમ મોદીએ સીએમ યોગી સાથે મુલાકાત કરી હતી. મોદીના પ્રવાસને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. મંગળવારે તેમણે જૂનાગઢની મુલાકાત લીધી હતી, તો આજે તેઓ અમદાવાદમાં વિતાવશે. આઈટીએ મીસા ભારતી અને લાલુના બંને પુત્રો બાદ હવે રાબડી દેવીને પણ સમન્સ પાઠવ્યું છે, જે મુજબ રાબડી દેવીને આઈટી સમક્ષ પોતાની 175 કરોડની સંપત્તિ વિશે વિગત આપવી પડશે. પીએમ મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના જીએસટી આગામી 30 જૂનની મધરાતથી લાગુ કરાશે. સંસદના કેન્દ્રીય હોલમાં આયોજિત કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી જેનો પ્રારંભ કરાવશે. વિપક્ષી પાર્ટીઓની તરફથી રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને કયા ઉમેદવાર મેદાનમાં ઉતારવા તે અંગે નિર્ણય લેવા માટે 22 જૂને એક બેઠક મળશે. વિપક્ષી પાર્ટીઓએ કોવિંદને લઈને એનડીએને સમર્થન નહીં કરવાનો પણ અંદેશો આપી દીધો છે. કોંગ્રેસ છોડવાની ચાલતી અટકળો વચ્ચે શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી પદનો ઉમેદવાર નથી અને ભાજપમાં જોડાવાનો નથી કે કોઈ નવો પક્ષ રચવાનો નથી. પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલી વિવાદાસ્પદ સાધ્વી જયશ્રી ગીરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. રાજસ્થાનના ઉદયપુરમાંથી જયશ્રી ગીરીની ધરપકડ કરાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનમાં આતંકના સુરક્ષિત ઠેકાણાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાના મૂડમાં છે. અમેરિકી પ્રશાસનના અધિકારીઓ આ અંગે રણનીતિને અંતિમ રૂપ આપવામાં લાગ્યા છે. મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના યુએસ અને ભારતના પ્રયાસ પર ચીન આડું ફાટ્યું છે. ચીનનું કહેવું છે કે નિષ્પક્ષતા અને ઇન્સાફનો સિદ્ધાંત કાયમ રહેવો જોઈએ. ભારત સરકારે બાંગ્લાદેશની લેખિકા તસ્લીમા નસરીનના ફરી 1 વર્ષના વિઝા લંબાવી દીધા છે. મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા તેમના વિરુદ્ધ જારી કરાયેલા ફતવાના કારણે તેમને ભારતમાં રહેવું પડી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યું છે, ત્યારે ચીનમાં 1 સપ્તાહ સુધી યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મંગળવારે શેરબજારમાં સેન્સેક્સ ઇન્ટ્રાડે ટોચથી 14 પોઈન્ટ ઘટીને 31,297.53 પર બંધ રહ્યું હતું, તો નિફ્ટી 9,676.50ની ટોચ બનાવીને અંતે 4 પોઈન્ટ નરમ બનીને 9,653.50 પર બંધ રહ્યું. જીએસટી કાઉન્સિલની 17મી મિટિંગમાં નફાખોરી રોકવા માટે એન્ટી પ્રોફિટિયરિંગ નિયમોને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મિટિંગમાં સરકારી અને પ્રાઇવેટ લોટરી પર અલગ અલગ દરો મંજૂર કરવામાં આવ્યા છે. દિલ્હીની સરાફા બજારમાં સોનાની કિંમતોમાં બીજા દિવસે પણ ઘટાડો નોંધાયો છે. સોનું 100 રૂપિયાના ઘટાડા સાથે 29,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું, જ્યારે ચાંદી 38,700 રૂપિયા પ્રતિ ગ્રામ પર સ્થિર રહ્યું. ભારત અફઘાન વચ્ચે એર કાર્ગો કોરિડોર વ્યવહાર હેઠળ પહેલું માલવાહક વિમાન 60 ટન હિંગ લઈને કાબુલથી દિલ્હી પહોંચ્યું. આ સેવાથી બંને દેશના બજારો સુધી માલ ઉત્પાદન સરળ બન્યું છે. ભારતીય ટીમના કોચ અનિલ કુંબલેએ કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. લંડનમાં રમાયેલી આઈસીસીની ટ્રોફી બાદ તેમણે આ નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાય સમયથી કુંબલે અને કોહલી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે ટીમ ઇન્ડિયા રવાના થઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામે હાર બાદ ટીમ ઇન્ડિયા પર દબાણ વધ્યું છે. શાહરૂખ ખાને સાઉથ આફ્રિકામાં રમાનારી ગ્લોબલ T20 લીગની કેપટાઉન ફ્રેન્ચાઇઝી ખરીદી છે. આ સાથે જ તે વિશ્વમાં 3 ટીમનો માલિક બની ગયો છે. તેની નવી ટીમનું નામ કેપટાઉન નાઇટ રાઇડર્સ રહેશે. સિરિયલ બેહદની અભિનેત્રી અનેરી વજાનીએ પોતાના પાતળા શરીરના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. લોકોએ ત્યાં સુધી કહ્યું કે શરીર પ્રમાણે તું કપડાં પહેરો. તાજેતરમાં માતા બનેલી દિયાઓર બાતી હમ સિરિયલની અભિનેત્રી સંધ્યા એટલે કે દીપિકા સિંહે પોતાના બેબી સાથેની તસવીર શેર કરી છે, જેમાં તે ખુશખુશાલ મુદ્રામાં દેખાઈ રહી છે. કરણ જોહરની પાર્ટીમાં વરુણ ધવન અને બાહુબલી પ્રભાસે ખૂબ મસ્તી કરી. એટલું જ નહીં, વરુણે બાહુબલીનો તે સીન પણ રિપીટ કર્યો જેમાં કટપ્પા બાહુબલીની પાછળથી તલવાર ભોંકી દેશે. બોલિવૂડના મહાનાયક ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે, જેને લઈને સંસદના સેન્ટ્રલ હોલમાં 30મી જૂનની મધરાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. લાંબી માંદગી બાદ 76 વર્ષીય અભિનેતા અમૃતપાલનું નિધન થયું છે. મોટાભાગની ફિલ્મોમાં તેમણે વિલનની ભૂમિકા ભજવી હતી. XXX રિટર્ન ઓફ જેન્ડર કેસમાં પોતાની ભૂમિકાને લઈને બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને ટીન ચોઇસ એવોર્ડ માટે નોમિનેટ કરાઈ છે, જેને લઈને હાલ તો દીપિકા ખુશખુશાલ છે.